વાલા ભક્તજન બહેનો, આ વર્ષ 2080 એટલે પ્રેમાનંદ સ્વામીએ લખેલા વંદુ સહજાનંદ રસરૂપ એ 8 પદ, વંદુના પદનું દ્વિશતાબ્દી વર્ષ કહેવાય છે. 200 વર્ષ પૂરા થાય છે, થયા, અને સંવત 1880 મહાવદ 14મો દિવસ, એ દિવસ પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદ લખ્યા, એ દિવસ છે. તે દિવસે 200 વર્ષ પૂર્ણ થાય છે, એટલે આ 2080ની સાલ દ્વિશતાબ્દી વર્ષ કહેવાય. એટલે વંદુના પદનું દ્વિશતાબ્દી વર્ષ આ ચાલે છે. તો વાલા ભક્તજન બહેનો, આપણે વંદુના પદની રચના કેવી રીતે થઈ એ ઇતિહાસ આપણે આજે સાંભળવો છે. કેવી રીતે વંદુના પદ પ્રેમાનંદ સ્વામીએ બનાવ્યા એનો ઇતિહાસ સાંભળ્યા જેવો છે. વિરમગામ તાલુકાના ઓગાન નામનું એક ગામ છે, ત્યાં એક મોતીરામ નામના એક વિપ્ર રહેતા હતા. એને બે દીકરા હતા, એકનું નામ હતું આનંદરામ અને બીજાનું નામ હતું સૂરજરામ. આ બંને દીકરા, એમાં મોટા હતા એ આનંદરામ હતા અને નાના દીકરા સૂરજરામ હતા. મોતીરામ જ્યારે અક્ષરવાસી થયા પછી બંને ભાઈઓ પોતે જુદા રહેતા હતા. એમાં આનંદરામ તીર્થયાત્રા કરતા કરતા અમરેલીમાં આવ્યા અને અમરેલીમાં મૂળદાસ બાપુના આશ્રમમાં રહ્યા, અને સૂરજરામ ભિક્ષાવૃત્તિ કરતા કરતા બધે વિચરણ કરતા અને કથા વાર્તા કરતા, અને એ પણ પછી અમદાવાદમાં રહેતા હતા. અને આ સૂરજરામના ધર્મપત્નીનું નામ હતું સુનંદા દેવી. અને આ સુનંદા દેવી અને સૂરજરામને ઘેરે સંવત 1836ના સાલમાં એને ઘેરે એક પુત્ર રત્નનો જન્મ થયો છે. એ જ આપણા પ્રેમાનંદ સ્વામી, જેણે વંદુના પદ લખ્યા એ જ પ્રેમાનંદ સ્વામી. પિતા સૂરજરામનો સ્વભાવ બહુ શંકાશીલ હતો અને હૃદયના બોળા પણ હતા, બીજાની વાતમાં તરત જ લેવાઈ જાય એવા હતા. એટલે કોઈએ એને એમ કીધું મશ્કરીમાં કે સૂરજરામ, આ બાળક તમારો નથી હો? આમ કોકે મશ્કરીમાં કીધું એટલે એને વાત મનાઈ ગઈ, એટલે પોતે ગુસ્સે થઈ ગયા. એના પત્નીને કહી દીધું કે આ બાળક આપણો નથી, આને આપણે ઘરમાં નથી રાખવો, આ બાળકનો ત્યાગ કરી દેવાનો છે. સૂરજરામનો સ્વભાવ સુનંદા દેવી પૂરેપૂરો જાણતા હતા, એટલે બિચારા કાંઈ કહી શક્યા નહીં. એને તો પુત્રનો ત્યાગ કરવો ગમતો નહોતો, પણ પતિના હઠને વશ થઈને બિચારા કાંઈ બોલી શક્યા નહીં. અને સૂરજરામે બાળકને કપડામાં વીંટી અને પોતે ચાલતા થયા છે. અમદાવાદમાં દરિયાખાનના ઘુમ્મટની બાજુમાં આ પુત્રને મૂકીને આવતા રહ્યા, રાત્રિના સમયે મૂકી આવ્યા છે. આ બાજુ પુત્ર વિયોગે ઝૂરી ઝૂરીને માં સુનંદા દેવી મૃત્યુ પામ્યા છે. આ બાજુ દરિયાખાનના ઘુમ્મટમાં ડોસા તાઈ નામના એક મુસ્લિમ ભાઈ, પોતાને કંઈ સંતાન નહોતું એટલે દરરોજ ત્યાં આવી અને ખુદાને પ્રાર્થના કરે કે હે ખુદા, મને એક દીકરો આપો. પુત્રની યાચના દરરોજ કરતા. આજે બરોબર પોતે દરિયાખાનના ઘુમ્મટમાં આવ્યા અને બાળકને જોયું, એમ જ લાગ્યું કે મને ખુદાએ દીકરો આપ્યો. એટલે હરખથી પોતે ઘેર લાવ્યા. પોતાના પત્નીને પણ આનંદ થયો. ખુદાને આપણે દરરોજ પ્રાર્થના કરતા હતા, આપણી પ્રાર્થના ભગવાને સાંભળી, આપણને ભગવાને બાળક આપ્યું છે. એટલે પોતાનો જ પુત્ર માની અને લાલન પાલન કરવા લાગ્યા. બાળકમાં એણે બહુ નૂર જોયું છે, તેથી એનું નામ પાડ્યું નૂરતાય. અનોખું નૂર છે આનામાં, એટલે નૂરતાય એવું નામ પાડ્યું છે. માતા પિતા, પાલક માતા પિતા બની અને ખૂબ પોતાના પુત્ર માની અને ખૂબ સાચવે છે, લાલન પાલન કરે છે અને મોટા થયા છે. સંગીત વિદ્યા પોતે શીખ્યા છે, સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ડોસાતાએ પોતે પરિસ્થિતિ એની બહુ ગરીબ હતી, એટલે ક્યાંય સમૈયા હોય કે મેળા ભરાતા હોય એમાં પોતે મમરાના લાડુ બનાવીને લઈ જતા અને ત્યાં વેચે, અને એમાંથી જે કાંઈ આવે એમાંથી એનું ગુજરાન ચાલતું હતું. આવી પરિસ્થિતિ હતી. એક વખત ગઢપુરમાં નૂરતાઈને લઈને ડોસાતાએ દર્શન કરવા ગયા મહારાજના.
ડોસા તાઈ ભગવાનના ભગત હતા, પછી તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બની ગયા હતા આ ડોસા તાઈ. એટલે મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા છે. ત્યારે મહારાજે નૂરતાઈને જોયા એટલે મહારાજે શું કીધું, હે ડોસા તાઈ, આ દીકરો તમારો છે કે ખુદાનો આપેલો છે? આ તો દીકરો તમને ખુદાએ આપ્યો છે, એટલે તો એ અમારો જ કહેવાય ને, માટે અમને આપી દો. ત્યારે તરત જ એને યાદ આવી ગયું કે હા, ખરેખર ભગવાનનો જ આપેલો છે ડોસા તાઈએ ભગવાનને અર્પણ કરી દીધા છે નૂરતાઈને. મહારાજની સાથે રહ્યા છે, મહારાજે દીક્ષા આપી છે, નામ પાડ્યું નિજ બોધાનંદ સ્વામી. પછી કીર્તનોની રચના કરતા એમાં આ નામ બહુ અટપટું થતું એટલે મહારાજે પછી પ્રેમાનંદ સ્વામી નામ પાડ્યું. પ્રેમ સખી પણ મહારાજ કહેતા. આ રીતે મહારાજની સાથે રહ્યા છે. એ અરસામાં એકવાર મહારાજને પ્રેમાનંદ સ્વામી ગઢપુરમાં હતા, એમાં એકવાર સુરજરામ ગઢપુર આવ્યા. સંમત 1880ની સાલ, મહાવદ 14નો દિવસ, મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ મહારાજ સભા ભરીને બેઠા હતા. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા, નવી શ્વેત કંઠીઓ ભગવાને કંઠમાં ધારણ કરી હતી. એ જ સમયે સભામાં સુરજરામ આવ્યા. મહારાજને પગે લાગી અને સભામાં બેઠા. મહારાજે પૂછ્યું કે ભૂદેવ તમે શું કામ કરો છો? ત્યારે કીધું હું ટેલ નાખવા જાઉં, એમાંથી જે કાંઈ આવે એમાંથી ગુજરાન ચલાવું છું, અને મને માતાજીના ગરબા ગાતા આવડે છે એટલે એ ગાઈને લોકોને રાજી કરું છું. ત્યારે મહારાજ કહે તો સુરજરામ અમને પણ માતાજીનો ગરબો સંભળાવશો? ત્યારે કીધું ચોક્કસ સંભળાવું. તરત જ માતાજીના ગરબાની પંક્તિઓ ગાવા માંડ્યા કે માજી તારા મુખની શોભા જોઈ મરોડ મટ્યો ચંદનો રે લોલ, માજી તારું મુખડું જોવા કાજ આવે કુંવર નંદનો રે લોલ, માતું પાવાની પટરાણી હે ભવાની માં કાળ ક્યારે લોલ. આવો ગરબો ગાયો એટલે મહારાજને બહુ રાગ ગમી ગયો. મહારાજ કે સુરજરામ બહુ સરસ ગરબો ગાયો. તરત જ મહારાજે સંતોની સભા બાજુ નજર કરીને મહારાજે કીધું સંતો આ રાગ અમને બહુ ગમ્યો છે, આ રાગના કીર્તનો કોણ બનાવીને અમને સંભળાવશે? તરત જ પ્રેમાનંદ સ્વામીએ બીડું ઝડપી લીધું, મહારાજ આપ જો આજ્ઞા આપતા હો તો હું ગાઉ. મહારાજ કે ગાઓ પ્રેમાનંદ સ્વામી. અને પછી પ્રેમાનંદ સ્વામી તો તરત ને તરત મહારાજની મૂર્તિ સામે જોતા ગયા, સીધી મહારાજની પાગ સામે નજર હતી એટલે સીધા ભગવાનના અંગો અંગનું વર્ણન કરતા ગયા અને એક એક પંક્તિ ગાવા માંડ્યા. અને પહેલી પંક્તિ ઉપાડી, વંદુ સહજાનંદ રસ રૂપ હે અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. એક પદમાં, પહેલા પદમાં તો ભગવાનનો મહિમા આવે છે, બીજા પદમાં ભગવાનના પાગથી વર્ણન થાય છે. એક પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ કરતા કરતા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિ સામે તદાકાર થઈને 8 પદની રચના તરત ને તરત કરી. વચનામૃત મધ્યનું 48મું એમાં મહારાજ બોલ્યા છે, મહારાજે કીધું બહુ સારા કીર્તનો ગયા. આ કીર્તન સાંભળીને તો અમારા મનમાં એમ થયું કે આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે એવા સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, અને આવા પુરુષ જેને ઘેર જન્મ જે લીધો હોય, આવા પુરુષે જેને ઘેર જન્મ લીધો એના માતા પિતા પણ કૃતાર્થ થયા જાણવા. આમ મહારાજ
મધ્યના 48મું વચનામૃત આ વંદુના પદનું જ છે. એ 14નો દિવસ, મહાવૈદ 14નો દિવસ એટલે વંદુના પદના ઉત્પત્તિનો દિવસ કહેવાય. પછી મહારાજે સુરજરામને કીધું કે સુરજરામ, આ પ્રેમાનંદ સ્વામીને તમે ઓળખો છો? આમ હામું જોયું સુરજરામે કે ના મહારાજ, હું એમ કાંઈ ઓળખતો નથી. ત્યારે મહારાજે કીધું કે સુરજરામ, તમારે સંતાન છે કોઈ? ત્યાર તો સુરજરામ દુઃખી સ્વરે બોલ્યા કે હે નાથ, હે પ્રભુ, એક બાળક ભગવાને આપ્યો તો, પણ મારી ખોટી શંકાને લીધે મેં એનો ત્યાગ કરી દીધો છે, માટે હું અત્યારે નિસંતાન છું. આમ બોલતા બોલતા સુરજરામ તો રડી પડ્યા છે. ત્યારે મહારાજે કીધું, સુરજરામ, તજી દીધેલા બાળકને તમે જો મળે તો ઓળખી શકો? સુરજરામ કે ચહેરો તો મેં કેમ ઓળખી શકું, 3 જ દિવસનું નાનું બાળક એને મેં તજી દીધું છે, એને એનો ચહેરો તો હું ન ઓળખું, પણ તજતા પહેલાં મેં એને એ 3 દિવસના બાળકનો ત્યાગ કરતા પહેલાં મેં એના હાથ અને પગની રેખાઓ જોઈ હતી, તો એના હાથમાં રેખાઓ મેં જોઈ છે, એ યાદ છે કે કઈ રેખાઓ હતી એના હાથમાં? ત્યારે કીધું કે એના હાથમાં ધ્વજ અને ચંદ્રના ચિહ્ન હતા અને ચરણમાં ઉર્ધ્વ રેખાનું ચિહ્ન હતું, આટલું મને યાદ છે. મહારાજ કે તો આ પ્રેમાનંદ સ્વામીના હાથ અને પગની રેખા તો તમે જોઈ લો, જુઓ તો છે એનામાં? ત્યારે સુરજરામ પ્રેમાનંદ સ્વામી પાસે ગયા, હો હાથ અને પગની રેખાઓ જોવા લાગ્યા છે. તો પ્રેમાનંદ સ્વામીને જોઈને હાથમાં જોયું તો ધ્વજ અને ચંદ્ર, ચરણમાં ઉર્ધ્વ રેખા જોઈ, ભાલમાં ઉન્નત ભાગ્ય રેખા જોઈ, અને સુરજરામની મતિ મૂંઝાઈ ગઈ કે શું આ મારા પુત્ર હશે? મહારાજને કીધું, પ્રભુ, મને કાંઈ સમજ પડતી નથી, કેમ કે મેં તજી દીધેલ નાનો બાળક એ જીવિત ક્યાંથી હોય? પછી મહારાજે પ્રેમાનંદ સ્વામીના જન્મથી માંડીને બધી જ વિગત જણાવી અને કીધું કે આ પ્રેમાનંદ સ્વામી સુરજરામ તમારા જ પુત્ર છે, અને મુક્તાનંદ સ્વામી તમારા મોટા ભાઈ આનંદરામભાઈના પુત્ર છે. આ બે ભાઈઓ થાય ને કાકા બાપાના, મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી. આ સાંભળીને સુરજરામની તો આંખો ભીંજાઈ ગઈ અને પ્રભુ પાસે હાથ જોડીને પોતાના ભૂલની કબૂલાત કરી છે. પોતાનો પુત્ર જીવિત છે અને પાછા સંત છે આ જાણીને બહુ આનંદ થયો સુરજરામને કે મારી બધી જ પ્રભુ પૂર્વની વાત તમે જણાવી દીધી, હો આપ તો સાક્ષાત ભગવાન છો, માટે હે પ્રભુ મારી અંતકાળે સંભાળ લેજો. પછી મહારાજે એને કીધું છે, ચોક્કસ અમે તમને અંતકાળે તેડવા આવશું, વરદાન આપ્યું. પછી મહારાજે મિષ્ટાન ભોજન જમાડી દ્રવ્ય આપ્યું અને પ્રસન્ન કર્યા છે. પછી પગે લાગીને સુરજરામ ઘેર ગયા અને અંતિમ સમય આવ્યો ત્યારે મહારાજ એને ધામમાં તેડી ગયા. આ રીતે વંદુના પદની ઉત્પત્તિનો આવો ઇતિહાસ છે. આ પદમાં નખશિખ મૂર્તિનું વર્ણન આવે છે, શિખાથી તે નખ સુધીનું વર્ણન, નહીંતર હંમેશા ચરણથી વર્ણન શરૂ થતું હોય, પણ પ્રેમાનંદ સ્વામી તો મહારાજના મુખ સામે જોઈ રહ્યા હતા એટલે ત્યાંથી શરૂઆત થઈ ગઈ છે. ભગવાનના મસ્તકથી શરૂઆત કરી દીધી છે. વાલા ભક્તજન બહેનો, આ વંદુના પદનો તો અપરંપાર મહિમા છે. વેદ ઉપનિષદ વગેરે શાસ્ત્રોનો સાર એટલે વંદુના પદ કહેવાય. તો વંદુના પદનો 2 શતાબ્દી વર્ષ છે આ 2080ની સાલ. તો પૂજ્ય ગુરુજી લીલાબાની આજ્ઞા છે કે દરરોજ વંદુના પાઠ કરજો. 200 વર્ષ પૂરા થાય છે તો આપણે 200 પાઠ કરવાના નિયમ લઈએ, એક દિવસમાં નહીં પણ દરરોજ થોડા થોડા પાઠ કરતાં કરતાં આપણે આ સાલ આ વર્ષમાં આપણે 200 પાઠ તો કરીએ. વધારે થાય તો વાંધો નથી, તો બહુ સારું,
પણ 200 પાઠ તો આપણે કરવા જ છે એવી પૂજ્ય બેનની આજ્ઞા છે. મોટા સંતના વચને આપણે જો નિયમ લઈએ તો આપણું નિયમ સારધાર પૂર્ણ થઈ જાય, ભગવાન ભળે. માટે અવશ્ય આપણે પાઠ કરવાના નિયમો લેજો, દરરોજ થોડા થોડા કરીએ. એમ કરતાં કરતાં આપણા મૂર્તિમાં વૃત્તિ રાખી, નો પાછા પૂરા કરવા ખાતર નહીં, મન મૂર્તિમાં રાખી અને આપણે વંદુના પાઠ કરશું તો આ વંદુના પાઠ તો એવા ચમત્કારી છે, એવા ચમત્કારી છે, આપણી આપણું મન ભગવાનમાં અખંડ રહેવા પણ મળશે અને બહુ સુખ આવશે. એટલે ખૂબ વંદુના પદનો મહિમા છે એનો આજે આપણે વંદુના પદની ઉત્પત્તિની ઇતિહાસની વાત કરી. આ સાથે સર્વને ભાવતી જય સ્વામિનારાયણ.